सावित्री का व्रत। तो आज है मम्मी का और सब आंटी का व्रत, सावित्री का व्रत। तो देखो सब कितना अच्छे तैयार हो गया है। Thank you.
પ્રદેશમાં પૂર્વે અશ્વપતિ નામનો એક ભલો ભોળો રાજા હતો. એની રાણી પુન્યાબીની પણ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરનારી પતિવ્રતા હતી. ભલા રાજા રાણી નિસંતાન હતા. તેમણે નારદજી પાસે સંતાન પ્રાપ્તિનો ઉપાય માગ્યો. મુનીશ્વર નારદજીએ તેમને બ્રહ્માણીની ઉપાસના કરવા જણાવ્યું. રાજા રાણીએ તપસ્યા કરી બ્રહ્માણીને પ્રસન્ન કર્યા. રાજા રાણીએ પુત્રની માગણી કરી. બ્રહ્માણીએ કહ્યું, તમારા ભાગ્યમાં તમારા તપોબળથી તમારું તથા એના સાસરવાસનું નામ ઉજાડે એવી કન્યા છે. રાજા રાણી ભાગ્યમાં લખાયેલી કન્યાનું નામ સાંભળી પ્રસન્ન થયા. કેટલાક દિવસો પછી રાણી પુન્યાબીનીને પુત્રીને જન્મ આપ્યો. રાજાએ જન્માક્ષર વગેરે જોવડાવી કન્યાને સાવિત્રી નામે વિભૂષિત કરી. સાવિત્રી વિદ્યા ભણવા લાગી. સાવિત્રીને એના માતા પિતાએ છૂટ આપી અથવા આજ્ઞા કરી, તારે યોગ્ય પતિ શોધી અમને જણાવ એટલે અમે ધામધૂમથી તારા લગ્ન કરીએ. સાવિત્રીએ પોતાના નગરવનમાં એક આશ્રમમાં અભ્યાસ કરતા સત્યવાન નામના વિદ્યાર્થીને પસંદગી આપી. રાજા અશ્વપતિ અને રાણી પુન્યાબીનીએ સાવિત્રીના લગ્ન સત્યવાન સાથે ધામધૂમથી કર્યા. સત્યવાનના મા બાપ અંધ અને નિર્ધન હતા. રાજા ધૂમસેનનું રાજ્ય એના શત્રુએ પચાવી પાડ્યું હતું. લગ્ન પછી કેટલાક મહિને સાવિત્રી પોતાના પતિ સત્યવાન સાથે લાકડા કાપવા નીકળી. સત્યવાનને કેટલાક જ્યોતિષોએ કહ્યું હતું, આજે તમારું મૃત્યુ થશે. સાવિત્રીને સત્યવાનની આ વાત જણાવી હતી. લાકડા કાપતા ઓચિંતા સત્યવાનને ચક્કર આવ્યા ને એ ભૂમિ પર ગબડી પડ્યો. યમરાજાએ સત્યવાનનો જીવ એના શરીરમાંથી ખેંચી આગળ જવા માંડ્યું. પણ સાવિત્રી યમરાજાને માર્ગ રોકી પોતાના સતીત્વના બળે સત્યવાનનો જીવ પાછો મેળવ્યો. આવો બનાવ જવલ્લે જ બન્યો છે. યમદેવના એટલે કે મૃત્યુના પંજામાંથી સતીત્વના પ્રભાવે કોઈનો પણ જીવ પાછો મેળવવો એ અવાસ્તવિક લાગે જ, પણ વર્ષો જૂની પૌરાણિક કથાઓમાં એ કિસ્સાને સત્ય કથા લેખે આલેખી છે. એમ પણ કહેવાય છે કે સાવિત્રીએ વિનય, તપ, પતિભક્તિ જેવા મહાન બળોથી જગતને સિદ્ધ કરી આપ્યું કે સ્ત્રી ધારે તો અશક્યને શક્ય કરવા સમર્થ છે. સાવિત્રીએ એના મા બાપને પણ 100 સંતાનના માતા પિતા બનાવ્યા ને પોતાને તથા પોતાના પતિને પણ 100 પુત્રોના મા બાપ બનાવ્યા. સાવિત્રીએ સસરાનું રાજ્ય સુદ્ધા શત્રુઓ પાસેથી પોતાના તપોબળે પાછું મેળવ્યું. જો કોઈ નારી વટ સાવિત્રીનું વ્રત સાચા મનોભાવથી કરશે તે પોતાના પિયરને અને સાસરવાસને સુખી કરવા ભાગ્યવતી થશે. फ्रेंड्स, आपने ये स्टोरी सुनी? मुझे तो ऐसी स्टोरी सुननी बहुत अच्छी लगती है. अभी फेस्टिवल स्टार्ट होंगे तो आपके लिए बहुत अच्छे अच्छे ऐसे वीडियो लेकर आएंगे. तो फ्रेंड्स, हम पूजा करके आ गए तो मुझे तो बहुत गर्मी.